नमस्कार मित्रों, सुपर फास्ट समाचारों में आपनो स्वागत छे। हूं छु हरेश बारोट। HHMC एजुकेशनल कैंपस ऑफिस ने कार्यरत कराई। मोटा मियां मांगरोली ऐतिहासिक गादीना संतोना शिक्षण ना संदेश ने सार्थक करती भगीरथ पहल। राष्ट्रीय अने आंतरराष्ट्रीय कक्षाना शिक्षणविदोना समन्वय नी गुणवत्ता सभर शिक्षण पूरु पाडवामां आयोजन। सुप्रसिद्ध यात्राधाम वीरपुर में पूज्य जलाराम बापा की 222वीं जन्मजयंती उजवणी करवामां आवी। मेघरजना रेल्लावाड़ा गामे 222वीं जलाराम जयंती की श्रद्धापूर्वक धामधूम थी उजवणी करवामां आवी। पोरबंदर ना माधवपुर में 222वीं जलाराम जयंती की भक्ति भावपूर्वक उजवणी करवामां आवी। દીવશ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ ગોગલા દ્વારા જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસુ મગફળી ઉત્પાદન વધતા હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક નોંધાઈ છે। લાભ પાંચમના તહેવારને લઈને ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા। નસવાડી ટાઉનના બંધ સોની પરિવારના મકાનમાંથી 10.22 લાખની ગરફોડ ચોરી કરી તસ્કરો ફરાર થતા તપાસનો ધમધમાટ। હું સૈનેશભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ। ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી માં ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી। આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું। આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા। મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળને આગળ વધારેમાં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું।
હું જયદીપભાઈ ખાચર, ચોટીલા નગરપાલિકા પ્રમુખ. હું ચોટીલાની જનતાને હાર્દિક શુભકામના આપું છું દિવાળીની, અને આવનારું વર્ષ આપનું મંગલમય રહે એવી માં ચામુંડાને હું પ્રાર્થના કરું છું. સલાયમાંથી વધુ 63 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 3 આરોપીની ધરપકડ. નડિયાદ અનાથ આશ્રમની બહાર કોઈ તરછોડી ગયું નવજાત શિશુ, પોલીસની તપાસ શરૂ. ન્યૂ ફ્રીઝલેન્ડ હોટેલની ખાદ્ય ચીજમાં વંદો નીકળ્યો હોવાનો ગ્રાહકનો આક્ષેપ. અમદાવાદ પ્લેનની ટિકિટ બુક કરાવી આપવાનું કહીને 17 વ્યક્તિઓ પાસે 13 લાખની ઠગાઈ કરી. અમદાવાદ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું 25 નવેમ્બરનું આયોજન. કુલપતિની નિમણૂકો રાજ્ય સરકાર કરી છે તો તેમના કૌભાંડની ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી, ડોક્ટર મનીષ દોશી. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધ્યા, સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને સમાચાર માટે જોતા રહો ZS TV. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના મારા માનવંતા ગ્રાહકો, પ્રાંતિજ નગરના નગરજનો તથા સ્નેહીજનો મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામના. છેલ્લા ઘણા વર્ષોથી પ્રાંતિજ નગરની અંદર શ્રીજી જ્વેલર્સ નામની પેઢી ચલાવી રહેલ અપુભાઈના નવા વર્ષના શુભ આશીષ. આપ સૌના સાથ સહકારથી જે પ્રમાણે દર વર્ષે આપણા મિલન મુલાકાત થયા છે, અને સંતોષકારક આપને સેવા આપું છું, એ જ પ્રમાણે સેવા આપતો રહીશ. આપ લોકોનો સાથ સહકાર મળી રહેશે એવી શુભકામના. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. અભ્યાસક્રમો બીએસસી નર્સિંગ, એમએસસી નર્સિંગ, પીબીબીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, તે ઉપરાંત એજ્યુકેશનને લગતા બીએડ અને એમએડ અભ્યાસક્રમો, સોશિયલ સાયન્સને લગતા એમએસડબ્લ્યુડબ્લ્યુ અભ્યાસક્રમો, ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી, ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્ટ્સ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓનું અમે સંચાલન કરીએ છીએ. અમારી સંસ્થાનો લાભ પૂરા સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતના જુદા જુદા વિસ્તારના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો લે છે. અમારી સંસ્થામાંથી ઘણી બધી બહેનો અને વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરીને આજે ગુજરાતની જુદી જુદી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં, દવાખાનાઓમાં
ફરજ બજાવે છે અને પોતાની રોજી રોટી મેળવે છે. નવા વર્ષની અંદર નૂતન વર્ષની અંદર હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમારી સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો વાલીઓ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ અને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકો વડીલો બુજુર્ગો ભાઈઓ બહેનો માતાઓ બાળકો સૌને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન હું પાઠવું છું. નવું વર્ષ આ તમામના માટે ખૂબ ફળદાયી નીવડે સુખદાયી નીવડે તેમની મનોકામનાઓ ભગવાન ભોળાનાથ સંપૂર્ણ કરે તેમને તમામ પ્રકારની ઈચ્છાઓ પણ ભગવાન પૂર્ણ કરે તેવી મારી નૂતન વર્ષે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ છે. જય હિંદ. વંદે માતરમ. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આવનારું નવું વર્ષ સૌના માટે શુભદાયી લાભદાયી નીવડે તેવી પરમ પરમાત્માની પ્રાર્થના સાથે તમામ મારા ગુજરાતવાસીઓ સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આપણા લોકલાડીલા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા એવા પૂર્વ પાર્ટીના અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય પટેલ સાહેબ અને સવિશેષ અમારા નવનિયુક્ત મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સર્વ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રદેશના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો મારા મત વિસ્તાર તલોપાતી અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો અને સર્વ ગુજરાતવાસીઓને નવ વર્ષની મારી ખૂબ શુભકામનાઓ સાથે સાથે આવનારું વર્ષ સર્વને માટે લાભદાયી નીવડે શુભદાયી નીવડે અને પરમ પરમાત્માને પ્રાર્થના કરું કે આવનારું નવ વર્ષ સર્વેના માટે અને કોરોના મુક્ત રહે અને આવનારું વર્ષ સૌના માટે સુખદાયી નીવડે તે પરમ પરમાત્માની પ્રાર્થના સર્વને મારા રામ રામ. જય શ્રી કૃષ્ણ. પરાપત જય વંદે માતરમ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર, વોર્ડ નંબર 4 અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી પ્રભુને મારી પ્રાર્થના. ભારત માતા કી જય. દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ
ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. નીરવ પરીખના સૌને નૂતન વર્ષ અભિનંદન. આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના. કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું. ધન્યવાદ. પ્રાંતિજ અને તલોદ વિધાનસભા મત વિસ્તારના સર્વે પ્રજાજનો, પ્રાંતિજ શહેરના નગરશ્રેષ્ઠીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ શહેર તાલુકાના સર્વ પદાધિકારી મિત્રો, ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના આપણા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ દીપસિંહજી રાઠોડ સાહેબ, જિલ્લાના સર્વ પદાધિકારીઓ, નગરના સર્વ નગરજનો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, પત્રકાર મિત્રો, સર્વ ભાઈઓ બહેનોને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. નવીન વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું. આપ સર્વનો પરિવાર સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બની રહે તેવી પ્રભુ પરમાત્માને નવા વર્ષે હું પ્રાર્થના કરું છું. આપ સર્વનું કલ્યાણ થાય, ભારતની સેવા કરવાની આપ સૌને શક્તિ મળે એવી અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ ભણાવાલા અહેમદ સઈદ મોહમ્મદ આસમ. હું આવનાર દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પ્રાંતિજ શહેર તથા તાલુકાના નાગરિકો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા જીએસટીવીના તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું.